સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરાથી ધંધુકા વચ્ચે પોલીસવાન પલટી મારી ગઈ હતી જેમાં વીસ જેટલા પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી મળતી માહિતી અનુસાર ગતરોજ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે રાજ્યભરમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત માટે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે બંદોબસ્તમાં ગયેલા બોટાદના પોલીસ જવાનો કાર્યક્રમ પૂર્ણ થતા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બોટાદ પોલીસ વાન વાનને અકસ્માત નડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરાથી ધંધુકા વચ્ચેના માર્ગ પર અચાનક બોટાદ પોલીસ વાન પલટી મારી ગઈ હતી અકસ્માત ને પગલે પોલીસ વાનમાં સવાર વીસ જેટલા પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી બોટાદ પોલીસ પલટી મારી જતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી તમામ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા હાલ તો બોટાદ પોલીસ વાન ના ચાલક નું સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમેરામેન મયુર ટેલર સાથે સુનિલ ટોપી દિવ્યાંગની સુરેન્દ્રનગર